नमस्कार मित्रों, आज आप धोरण 10 सामाजिक विज्ञान में प्रकरण नंबर 20 की अंदर जोईशुं। भारत में लघुमती नबड़ा वर्गो अने पछात वर्गोना विकास कल्याण अने रक्षण माटे कई कई बंधारणीय जोगवाईओ करी छे। एटले के लघुमती नबड़ा वर्ग अने पछात वर्गोना विकास अने कल्याण माटे बंधारणमां कई कई जोगवाईओ करवामां आवी छे तो जोईए। भारतनुं बंधारण देशना बधा ज नागरिकोने समान रीते सामाजिक आर्थिक अने राजनैतिक न्याय प्रदान करे छे। फरी एक वार, भारतनुं जे बंधारण छे ते बंधारण देशना दरेक नागरिकने समान रीते शुं आपे छे, सामाजिक आर्थिक अने राजनैतिक न्याय आपे छे। એટલે કે કોઈની અંદર ભેદભાવ રાખવામાં આવ્યો નથી। દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી। ફરીવાર, દરેક વ્યક્તિને સમાન તક મળે અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તે માટે બંધારણની અંદર કઈ જોગવાઈ છે? જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી। રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે। આપણને જે મૂળભૂત અધિકારો આપેલા છે બંધારણ, એ મૂળભૂત અધિકાર પર કોઈ પણ પ્રતિબંધ લગાવી શકતું નથી। પરંતુ બંધારણની અંદર આવો કંઈક વિશેષ ઉલ્લેખ પણ છે। શું વિશેષ ઉલ્લેખ? તો કે રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવે છે। કયો વિશેષ અધિકાર? તો કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા માટે તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા માટે જે કેટલાક મૂળભૂત અધિકારો છે તેના પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે। શા માટે? નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા માટે। ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે। ભારત બિન સાંપ્રદાયિક દેશ અને ધર્મ નિરપેક્ષ દેશ છે, તેથી ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબનો કોઈ પણ ધર્મ પાળી શકે છે। આમ દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે અને લઘુમતી નબળા વર્ગો અને પછાત વર્ગોને સમાન તક ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવ્યા છે। અને દેશની જે પંચવર્ષીય યોજનાઓ છે એ પંચવર્ષીય યોજનાઓમાં પણ આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે। તો આ હતું લઘુમતી નબળા વર્ગ અને પછાત વર્ગોના વિકાસ કલ્યાણ રક્ષણ માટે જે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી હતી તે જોગવાઈઓ। હવે જોઈએ આપણે લઘુમતી કોને કહેવાય? તો લઘુમતી બે દ્રષ્ટિએ જોવામાં આવે છે, એક ધર્મના આધારે અને બીજું ભાષાના આધારે। જોઈએ, ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી કે આને જ લઘુમતી કહેવાય, સ્પષ્ટ વ્યાખ્યા નથી। પરંતુ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય છે। જો ધર્મની બાબતમાં જોઈએ તો ભારતની અંદર સૌથી વધારે કયો ધર્મ પાળતા લોકો રહે? કે હિન્દુ। તો હિન્દુ ધર્મના લોકો એ બહુમતી કહેવાય। તો લઘુમતી કોને કહેવાય? તો હિન્દુ ધર્મ સિવાયના જે બીજા ધર્મના લોકો છે એ લઘુમતીમાં આવે। ફરીવાર, તો એ થયું ધર્મની રીતે લઘુમતી। તો ભાષાના આધારે જો ગુજરાત છે તો ગુજરાતમાં સૌથી વધારે કઈ ભાષા બોલતા લોકો રહેતા હોય? કે ગુજરાતી। તો ગુજરાતી ભાષા બોલતા લોકો એ બહુમતીમાં આવે। તો લઘુમતીમાં કોણ આવે? તો ગુજરાતી ભાષા સિવાયના જે લોકો છે એ લઘુમતીમાં આવે। તો આમ ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતી ધરાવતા ન હોય છે, બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે। આમ સામાન્ય રીતે દેશ કે કોઈ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા
લોક સમૂહ લઘુમતી કહી શકાય. કોને? અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા લોક સમૂહને. લઘુમતી વિશેનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી, અને રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતીઓ પણ હોય છે. આપણે જોયું રાષ્ટ્રીય સ્તરે ધર્મ કે ભાષાના આધારે લઘુમતી કોને કહેવાય, તો એ રાષ્ટ્રીય સ્તર પર તો હોય છે, પણ તેવી જ રીતે સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતીઓ પણ રાજ્ય સ્તરમાં જોવા મળે છે. તેથી રાષ્ટ્રીય સ્તરની લઘુમતીઓની સંકલ્પના રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં તદ્દન જુદી છે. એટલે કે કોઈ એક લોક સમુદાય રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે છે, અને રાજ્યની લઘુમતીનો કોઈ લોક સમુદાય રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે. ભારતમાં સૌથી વધુ કયો ધર્મ પડાય છે? તો હિન્દુ ધર્મ. પણ ભારતની અંદર કોઈક રાજ્ય એવું હોય કે જ્યાં હિન્દુ ધર્મ પાળનારાઓની સંખ્યા ઓછી હોય, પરંતુ જે બીજા ધર્મો છે એ પાળનારાઓની સંખ્યા વધારે હોય. તો શરૂઆતમાં આપણે જોયું કે ભારતની અંદર હિન્દુઓની બહુમતી છે અને અન્ય ધર્મ પાળનારાઓની લઘુમતી છે, પરંતુ આ કોઈક એક રાજ્ય છે કે જેની અંદર હિન્દુઓની લઘુમતી છે જ્યારે બીજા ધર્મ પાળનારાઓની બહુમતી છે. એટલે જે વ્યાખ્યા રાષ્ટ્રીય સ્તરે અહીંયા આપણે જોઈએ છે એ પ્રાદેશિક સ્તરે અલગ પણ હોઈ શકે. આમ કોઈ એક લોક સમુદાય રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે છે. રાજ્યની લઘુમતીનો કોઈ લોક સમુદાય રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે. હવે જોઈએ આપણે લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ. તો જોઈએ લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે. લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. સૌથી પહેલા તો રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. ભારતની અંદર દરેક વ્યક્તિને પોતાનો મનપસંદ ધર્મ પાળવાનો અધિકાર છે, ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર છે. એ ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય રાખતો નથી. કોઈ વ્યક્તિ પોતાની મરજીથી અન્ય ધર્મનો સ્વીકાર કરે છે તો તે માન્ય છે, પરંતુ બળપૂર્વક ધર્માંતરને કાયદો માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. ભારતની અંદર રહેતા તમામ ધાર્મિક સમુદાયને, એ પછી કોઈ પણ ધર્મનો હોય, એ તમામ ધાર્મિક સમુદાયને તેમના ધર્મના વ્યવસ્થાપન માટે અને ધાર્મિક કાર્યો કરવા માટે સંપત્તિ મેળવવાનો, તેની દેખરેખ રાખવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. કયા અધિકાર દ્વારા? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા જે લઘુમતીઓ છે એ લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈને પણ પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. ફરી એકવાર, સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈને પણ પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. દરેકને પ્રવેશ આપવો.
સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિ જાળવવાનો, તેનો વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર પણ ભારતના બંધારણે આપ્યો છે. અને ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સામાં મળે પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં. તો લઘુમતીના કલ્યાણ અને વિકાસ માટે ભારતીય બંધારણની અંદર કંઈક આવી જોગવાઈઓ કરવામાં આવી છે. હવે જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે. જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ એની બંધારણમાં કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી કે આને અનુસૂચિત જાતિ કહેવાય, આને અનુસૂચિત જનજાતિ કહેવાય, પણ એક આપણને ખ્યાલ આવે તે રીતે અહીં કંઈક માહિતી આપી છે. તો જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા ભારતના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી, જો રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયને દૂર કરવા અને તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. તો જોઈએ બંધારણની કલમ 341, ખાસ યાદ રાખી 341ની કલમમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી કે આને અનુસૂચિત જાતિ કહેવાય અને આને અનુસૂચિત જનજાતિ કહેવાય, પરંતુ રાજ્યપાલની સલાહથી, જે તે રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે કે કઈ જાતિ અનુસૂચિત જાતિ છે અને કઈ જાતિ અનુસૂચિત જનજાતિ છે. તો બંધારણની જે કલમ છે એ કલમમાં 341ની જે કલમ છે એમાં જે અનુસૂચિ 341ની કલમની જે અનુસૂચિ આપી છે એ અનુસૂચિમાં જે જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ જ્ઞાતિઓ કઈ છે? અનુસૂચિત જાતિ. તો બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અનુસૂચિત જાતિ માટેની કલમ કઈ? 341. અને અનુસૂચિત જનજાતિ માટેની કલમ કઈ? 342. એ 341 કલમ નંબર 341ની અંદર જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે, અને કલમ નંબર 342ની અંદર જે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે શા માટે સરકાર દ્વારા આ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આવા વર્ગો પાડવામાં આવ્યા છે? તો કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા અથવા તેમની સામેના અન્યાયને દૂર કરવા માટે, તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ થાય આવા હેતુ માટે સરકાર દ્વારા આવા કંઈક પગલાં લેવામાં આવ્યા છે. અનુસૂચિત જનજાતિઓમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટા ભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહે. ફરી વાર અનુસૂચિત જનજાતિ, તો અનુસૂચિત જનજાતિમાં કોનો સમાવેશ થાય? તો એવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે જેઓ મોટાભાગે જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા હોય, વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરતા હોય અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે, સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હોય.